તમારી સાથે શેર કરીશ એકદમ મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય તેવો માંડવી પાક એટલે કે શીંગ પાક. આ શીંગ પાક એકદમ સફેદ કઈ રીતના બનાવવો તેનું પરફેક્ટ માપ જણાવીશ, અને સાથે સાથે જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે. ઘણા લોકોને આ પાક ઢીલો જ રહી જતો હોય છે તો ઘણા લોકોને એકદમ કઠણ થઈ જાય છે, તો આ બધી પ્રોબ્લેમ્સનું આજે હું સોલ્યુશન લઈને આવી છું. તો ચલો આપણા એકદમ સરસ પોચો રૂ જેવો અને મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય તેવો શીંગ પાક બનાવવાની શરૂઆત કરીએ. આ શીંગ પાક બનાવવા માટે મેં અહીંયા એક મોટો વાટકો જેટલા શીંગદાણા લીધેલા, તેને મેં સરસ રીતના શેકી અને તેના ફોતરા ઉતારી લીધેલા છે. હવે આપણે પરફેક્ટ શીંગ પાક બનાવવો હોય, માંડવી પાક બનાવવો હોય તો માપ પણ પરફેક્ટ રાખવાનું. તો અહીંયા મેં 1.5 કપ જેટલા શીંગદાણા લીધેલા છે, જેને હું મિક્સરમાં એડ કરીશ અને સરસ એવો પાવડર બનાવી લઈશ. અહીંયા થોડો એવો અતકચરો રહેશે એટલે કે થોડી થોડી કણીઓ રહેશે, તો આપણો શીંગ પાક મોઢામાં મૂકતા ટેસ્ટ સરસ લાગશે. તો તમે જુઓ છો એમ એકદમ રવો રવો થાય તેવું દળાઈ ગયું છે. હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. શીંગદાણા સરસ રીતના શેકાઈ જાય, ઠરાઈ જાય અને પછી તેની ફોતરા ઉડાડી અને આવી રીતના મેં તૈયાર કરી લીધેલા. હવે આપણે એક બાઉલમાં કાઢી લીધેલું છે. જો તમારે બાર જેવો જ પોચો શીંગ પાક બનાવવો હોય તો તેની પરફેક્ટ ચાસણીની જ ખૂબી છે. તો ચલો આપણે તેની ચાસણી બનાવીએ. ચાસણી બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં 1 કપ જેટલી ખાંડ લીધેલી, જેમ મેં આગળ કીધું એમ 1.5 કપ જેટલા શીંગદાણા હતા ત્યારે મેં 1 કપ ખાંડ લીધેલી છે. હવે અહીંયા તમે ચાસણીમાં પાણી અથવા તો દૂધ કોઈ પણ વસ્તુ ઉમેરી શકો છો. મેં અહીંયા દૂધ લીધેલું છે. જેટલા તમારા શીંગદાણા હોય એનું તમારે 50% જેટલી ખાંડ અને 50% જેટલું દૂધ લેવાનું છે, એટલે મેં અહીંયા ખાંડ અને દૂધનું પ્રમાણ 1 કપ જેટલું લીધેલું છે અને 1.5 કપ જેટલા શીંગદાણા લીધેલા છે. હવે આપણે ચાસણી બનાવવા માટે ખાંડ અને દૂધનું પ્રમાણ સરખું ગેસ ચાલુ કરી અને પેનમાં સતત હલાવતા રહેવાનું છે, જેથી કરીને ચાસણી ખૂબ જ સરસ રીતના રેડી થઈ જાય. તમે અહીંયા કેસર પણ ઉમેરી શકો છો. મેં અહીંયા કેસર અવોઈડ કરેલું છે અને એક નાની એલચી ભૂકો કરી અને આમાં એડ કરી દીધેલી, જેનાથી આનો ટેસ્ટ એકદમ સરસ આવે. હવે આવી રીતના આપણે ચાસણીને સતત ને સતત હલાવવાનું છે. ફ્રેન્ડ્સ, ચાસણીના તાર કરવાની ખૂબી જેના લીધે એકદમ સરસ એવો શીંગ પાક બને છે. હવે અહીંયા આપણે ઉનાળો છે એટલે 2 તારની ચાસણી બનાવીશું. જો તમને ડાયરેક્ટ ચપટી ભરી અને ચાસણી ચેક કરતા ન આવડે તો તમારે એક નાની એવી વાટકી લઈ અથવા તો નાની એવી પ્લેટ લઈ તેમાં ચાસણીના 2-3 ટીપા એડ કરવાના છે. જો ચાસણીના 2-3 ટીપા સુકાઈ જાય અને લસરીને નીચે ન આવે તો સમજી લેવાનું કે ચાસણી તૈયાર થઈ રહી છે. અત્યારે પણ આ ટીપું લસરી જાય છે એટલે ચાસણીની હજી ઘણી વાર છે. જો તમે જોઈ શકો છો આવી રીતના ચાસણીના 1 તાર જેટલું 1.25 તાર જેવું બને છે. જ્યારે આ તાર પરફેક્ટલી 2ના બની જાય ત્યારે આપણે તેમાં રીએડ કરી દઈશું. હવે મેં ઓલરેડી એકવાર ચેક કરી લીધેલું, ચાસણીના તાર 2 બની જાય છે, તો હું તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરું છું અને આપણો તૈયાર કરેલો શીંગદાણાનો ભૂકો એડ કરી દઈશું. પેનને આવી રીતના જોરથી પકડી અને સતત આ બેટરને હલાવતું રહેવાનું છે, નહીંતર પેનમાં નીચે ચોટી જવાની બીક રહેશે. હવે એકવાર આપણે શીંગદાણાને ચાસણીમાં એડ કરી દઈએ ત્યારબાદ તમે અહીંયા 1 ચમચી જેટલી મલાઈ અથવા તો 1 ચમચી જેટલી ઘી ઉમેરી શકો છો. મેં ફરીથી અહીંયા 1 નાની ચમચી જેટલું ઘી ઉમેરેલું છે, જેથી કરીને આ શીંગ પાક મોઢામાં મૂકતાની સાથે જ ઓગળે તેવો બની છે. આ એટલો ટેસ્ટી બનશે કે જ્યારે આપણા ઘરે સત્સંગ હોય, કોઈ નાની પૂજા હોય ત્યારે તમારે સામગ્રીમાં એટલે કે પ્રસાદીમાં ભગવાનને ધરાવવો હોય તો એ પરફેક્ટ માપથી બનાવશો તો ખૂબ જ સરસ બનશે. હવે સ્લો ફ્લેમ પર આપણે તેને સતત ને સતત 2 મિનિટ સુધી ચલાવતું રહેવાનું છે, જ્યાં સુધી એવું લાગે કે આ બેટર હવે પેનના તળિયામાં બિલકુલ નથી ચોટતું અને આસાનીથી આપણે હલાવીએ ત્યારે હલી જાય છે, તો સમજી લેવાનું કે આપણો માર્કેટ જેવો જ પોચોરું જેવો શીંગ પાક બનીને તૈયાર થઈ જશે. તો આપણે તેને 1 થાળીમાં ઘીથી ગ્રીસ કરી અને સરસ રીતના ઢાળી લેવાનું છે. જો તમે ઉનાળામાં 2 તારની ચાસણી બનાવશો તો શીંગ પાક ખૂબ જ સરસ બનશે, પણ જો ત્યારે શિયાળો હોય ત્યારે જો તમે શીંગ પાક બનાવતા હોય તો તમારે 1-1.5 તાર જેટલી ચાસણી બનાવવાની. ફ્રેન્ડ્સ, હવે અહીંયા હું મારી સાઈડથી એક સિક્રેટ ટીપ કહું છું. જો ઘણા લોકોનો શીંગ પાક જલ્દીથી કડક નથી થતો હોતો અથવા તો બની ગયા પછી પણ કોઈને ઢીલો લાગતો હોય છે, તો તમારે તેને સરસ રીતના બાઇન્ડિંગ આપવા માટે 1 ચમચી જેટલું ટોપરાનું ઝીણામાં ઝીણું જે છીણ આવે તે ઉમેરવાનું છે. આ રીતે તમે કરશો તો તમારો શીંગ પાક ફટાફટથી જામી જશે એટલે કે ઢેંકી ધરતી પડવા માંડશે.
હવે મેં કીધું એમ એક પ્લેટને આપણે ઘીથી ગ્રીસ કરી અને શેકપાક છે એ લચકો આમાં એડ કરી દઈશું અને કોઈ પણ ઘીવાળી વાટકી ફ્લેટ હોય તો અથવા તો ચમચાને બીજી સાઈડથી ઘીવાળો કરી અને આપણે આ પાકને ફ્લેટ કરી દેવાનું છે। એકવાર સરસ રીતના આ શેકપાક ફ્લેટ થઈ જાય એટલે ચપ્પુ વડે તેના પીસીસ કરી લેવાના છે। તમે જોઈ શકો છો એકદમ સફેદ એવો આપણો શેકપાક અથવા તો માંડવી પાક, તમે શિંગદાણાની સુખડી પણ કહી શકો, તે બનીને બિલકુલ તૈયાર છે। ફક્ત 1.5 કલાકમાં જ આ સરસ રીતના સેટ થઈ જશે તો નાનાથી લઈ અને મોટા સુધી ઘરમાં બધાને ભાવે તેવો માંડવી પાક બનીને તૈયાર છે। ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસિપી સારી લાગે તો આ શિવરાત્રિમાં તમે બધાને શેર કરજો જેથી કરીને દરેક વ્યક્તિ આ રીતનો પ્રસાદ બનાવી શકે અને ઘરના નાનાથી મોટા સુધી પહોંચી શકે। થેન્ક યુ સો મચ, કીપ વોચિંગ, કીપ શેરિંગ, હેવ અ ગુડ ડે।